મોરબીના પંચાસર રોડ ઉપર ગત 31 જાન્યુઆરીના રોજ પંખુબેન ડાભી નામની મહિલાનું ટ્રક અડફેટે મૃત્યુ નિપજતા અકસ્માતે મૃત્યુ અંગે ગુન્હો નોંધાયો હતો. આ અકસ્માતના બનાવમાં પોલીસે તપાસ કરતા અકસ્માત નહીં પરંતુ હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. પાડોશી આરોપી અમૃતલાલ ચૌહાણ અને મૃતક પંખુબેન વચ્ચે વારંવાર સામાન્ય બાબતે ઝઘડા થતા હતા. દિવાલ બનાવવા જેવી સામાન્ય બાબતે જૂની અદાવત રાખી મહિલાને ટ્રક હડફેટે લઈ હત્યા કરવામાં આવી હતી. હાલ હત્યારા ટ્રક ચાલકની અટકાયત કરી હત્યાની કલમનો ઉમેરો કરી સીટીએ ડિવિઝન પોલીસે આગળની વધુ તપાસ ચલાવી છે. ગઈ તારીખ 31/1/2024 રોજ સાંજના 18:10 વાગે મોરબી સિટી ડિવિઝન પોસ્ટે ખાતે પરિસી રમેશભાઈ ડાભીના હોય પોસ્ટે આવી આઈપીસી કલમ 304 મુજબની ફરિયાદ જાહેર કરી. જે ગામે હકીકત એવી છે કે પરેશીના પત્ની ઘરું લડાવવા માટે નીકળેલા હતા તેમને એક ટ્રક નંબર GJ1X3888 હોય પૂર ઝડપે બેફિકરે ચલાવી તેમના અડફેટે લઈ અને તેમનું મરણ નિપજાવેલ હોવાની વિગતવાર ફરિયાદ જાહેર કરેલ હતી. જે ગુનાની તપાસના કામે સીસીટીવી ફૂટેજના આધારે જોતા જે આ ટ્રક ચાલક છે તે ઇરાદાપૂર્વક આ કામના આરોપી ઉપર ટ્રક ચલાવતા હોવાનું જણાઈ આવેલ હોય જેના આધારે આ કામના આરોપીની તપાસ કરતા આ કામના આરોપી અમૃતલાલ કેશુભાઈ ચૌહાણ નામ હોવાનું ખુલવા પામેલ હતું. જેઓને પોસ્ટે લાવી પૂછપરછ કરતા આ કામના આરોપી અગાઉ આ કામના ફરેદેશ્રીના ઘરની બાજુમાં રહેતા હતા. જેના કારણે ફરેદેશ્રી તથા આરોપીના બંનેના ઘરના પક્ષકારો વચ્ચે નાના મોટા ઝઘડા બંદૂક ચાલતા હતા. જેમાં જેમ કે પાણી ઢોળવા બાબતે, કચરો નાખવા બાબતે, ચણતા બાબતે નાના મોટા ઝઘડો બોલતા થયેલ હતા. તેમજ આ કામના આરોપીના ઘરમાં તેમના પત્નીને કેન્સર જેવી બીમારી હોય, તેમની છોકરી 4 વર્ષ દિશામણે હોય, તેમજ નાના મોટા ગજુકંકાસ ચાલતા હોય, આર્થિક સંકળામણ ચાલતી હોય, જેના કારણે તેઓને અંધશ્રદ્ધામાં વિશ્વાસ રાખતા હોય, તેઓ અંધશ્રદ્ધાના કારણે તેઓને કોઈ એવું મનમાં ઠસાવેલ કે તમારી આજુબાજુમાં કોઈ તમારા ઉપર મેલવિદ્યા કરેલ છે જેના કારણે તમને આવું થયેલ છે. જેથી તેઓ પોતે આજે જૂના ગાયત્રીનગરમાં રહેતા હતા, મકાન છોડી અન્ય જગ્યાએ રહેવા ગયેલ હતા. તેમ છતાં તેમના ઘરમાં આવી નાની મોટી આર્થિક સંકળામણની પરિસ્થિતિ ચાલુ રહેતી, જેથી તેઓને લાગેલ કે આ કામના ફરિયાદીશી તેમના પત્ની તેમના ઉપર મેલવિદ્યા કરી રહ્યા છે, જેને અંધશ્રદ્ધામાં વિશ્વાસ રાખી આ કામના આરોપીએ પોતાની ટ્રક જે બનાવવાની જગ્યાએ ત્યાં એક જગ્યાએ સાઈડમાં ઊભી રાખેલ હતી અને જેવા આ કામના ફરિયાદીના પત્ની નીકળતા તેમના ઉપર આ ટ્રક ચલાવી લીધેલ અને તેમને મરણ નિપજાવ્યું હતું. જે બાબતને સીસીટીવી ફૂટેજના આધારે સમર્થન મળતા આ કામે 302નો ઉમેરો કરવા માટે નામદાર કોર્ટને રિપોર્ટ આપતા નામદાર કોર્ટે આ ઉમેરો ગ્રહે રાખેલ છે. તેમજ આ કામના આરોપીને અટક કરી નામદાર કોર્ટ હવાલે કરવામાં આવે છે, જે હાલ જેલ હવાલે છે.